બનાસકાંઠા જિલ્લાની સરહદ પર રાજસ્થાન આવેલું છે. રાજસ્થાનમાંથી બુટલેગરો અવારનવાર દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરતા હોય છે, ત્યારે પોલીસ અનેકવાર દારૂ ઝડપી પણ પાડતી હોય છે. પરંતુ કેટલાક બુટલેગરો સ્થાનિક તેમજ જિલ્લા એલસીબીને ચકમો આપી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં સફળ રહેતા હોય છે. જોકે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જિલ્લાના સરહદી પંથકમાં દારૂનું વેચાણ કરતા ઈસમોને ઝડપી પાડ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી હકીકતના આધારે દુધવા ગામ પહોંચી હતી, જ્યાં મોટરસાયકલ ઉપર એક ઈસમ બેઠેલો હોય. પોલીસ તેને પૂછપરછ કરતા તેની પાસેથી બેગમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેથી પોલીસે તેનું નામ પૂછતા પોતાનું નામ નરસિંહભાઈ પટેલ જણાવ્યું હતું. પોલીસે તેને વધુ દારૂ પૂછતા નરસિંહભાઈ પટેલે પોતાના વાડીમાં અલગ અલગ જગ્યાએ દારૂ રાખેલો હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે વાડીએ તપાસ કરવા જતા બે અલગ અલગ જગ્યાએ ખેતરમાં શેઢાની પાછળ ઘાસચારાની આડમાં દારૂ સંતાડેલો મળી આવ્યો હતો. પોલીસે વાડીમાંથી કુલ 648 દારૂની બોટલો ઝડપી પાડી કુલ 1,27,840 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ 3 ઈસમો પર ગુનો નોંધી 1 ઈસમની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.